જામનગર શહેરમાં યોગેશ્વર નગર વિસ્તારમાં એક રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડતા રૂપિયા 2 લાખનો શરાબ કબજે કરી મકાન માલિક સહિત 2 આરોપીઓની ધરપકડ કરી. જામનગર શહેરમાં યોગેશ્વર નગર વિસ્તારમાં મહાદેવના મંદિરની બાજુમાં રહેતા રવિ ઉર્ફે દીપુ ઉદયકુમાર બચુભાઈ પરમાર નામના વ્યક્તિના મકાનમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવતો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝનના સ્ટાફે મકાન પર દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી 176 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને 430 નંગ દારૂના ચપટા તેમજ 115 નંગ બિયરના ટીન વગેરે મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 2,06,000ની કિંમતનો દારૂ બિયરનો જથ્થા સાથે એક નંબર પ્લેટ વગરની હોન્ડા બાઇક કબજે કરી લઈ મકાન માલિક રવિ ઉર્ફે દીપુ અને તેના સાગરીત હસન ઉર્ફે ઓસમાન ઇબ્રાહીમ શેખની ધરપકડ કરી. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઈ આર એસ ઠાકર, પીએસઆઈ એનએરઆઈમાં પીએસઆઈ પીડબલ્યુ જાડેજા, એલસી જાડેજા, લાભુભાઈ ગઢવી, અશોકભાઈ, કુલદીપસિંહ, પરેશભાઈ યોગરાજસિંહ, નરેન્દ્રસિંહ, વીરભદ્રસિંહ, મુકેશસિંહ તેમજ અમિતભાઈ દ્વારા કરવામાં આવી હતી.